नमस्कार खेडूत मित्रों, खेडूत परिवार YouTube चैनल वरती किसान सिंह कृषि निष्णात आप सब खेडूत मित्रों हार्दिक स्वागत करूच। खेडूत मित्रों, आज की कृषि माहिती में बात करीशू कि 50 दिवस कपास में कया कया खेती कार्यो करवा, क्यारे दवा आपवी, कई दवा वापरवी, क्यारे खातर आपू, क्यों खातर वापरव, क्यारे पियत वापू, કેટલા સમયના અંતરે પિયત વાપવું, આ બધા મુદ્દાઓ વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા દ્વારા મળતી માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો ચાલો વાત કરીએ કપાસની ખેતીમાં 50 દિવસ પછી કયા કયા ખેતી કાર્યો કરવા। ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે 50 દિવસના કપાસના પાકમાં કયા કયા ખેતી કાર્યો કરવા। ये बधा प्रश्नों ने अनुलक्षीने आ वीडियो मध्यम थी अमे तमने जणावीशुं कपासनी खेती में कया खेती कार्यो करवा अने कया खेती कार्यो न करवा। तो सौ प्रथम बात करिए तो वरसाद बंद थयाना पछी खेतर में भराई रहेला वधाराना वरसादना पाणीनो खेतर मांथी बहार योग्य निकाल करवो। त्यारबाद वराप थया पछी आंतरखेड़ द्वारा जमीन ने भरभरी अने पोची बनावी। त्यारबाद कपासना खेतर में कूवा के बोर द्वारा पानी आपी खेतर में पालर पानी अवश्य उतारवू। खेडूत मित्रों, अत्यारे कपासनी खेती में सौथी मोटो प्रश्न होय तो ते छे सुकारानो प्रश्न। वरसाद बंद थयाना पछी ज्यारे वातावरण में गर्मीनुं प्रमाण वधे त्यारे दर वर्षे सुकारानो प्रश्न आवतो होय छे। तो सुकारा नियंत्रण केवी रीते करूँ तेना विशे वात करिए तो खेडूत मित्रों, एक वीघे एटले 24 गुंठामां એમોનિયમ સલ્ફેટ 6-7 કિલો લેવું। ત્યારબાદ તેમાં 200 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ, કે જે COCના નામથી પણ ઓળખવામાં આવે છે, અને બીજું મેન્કોજેબ પ્લસ કાર્બનડેઝિમ મિશ્રણ, જે ફૂગનાશક દવા આવે છે કે જેને સાપ નામના પાવડરથી ઓળખવામાં આવે છે, આ બંને દવાઓ 200-200 ગ્રામ લઈ 6-7 કિલો જે આપણે એમોનિયમ સલ્ફેટ લીધું છે તેમાં મિક્સ કરીને જે આ તૈયાર મિશ્રણ થાય છે તે કપાસના ખેતરમાં ખાતર સ્વરૂપે ઉડાડી દેવાનું, ત્યારબાદ ઉપરથી પિયત આપી દેવાનું। જો ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં આપ આ જે બતાવ્યા પ્રમાણે પ્રક્રિયા કરશે તો તેમને કપાસની ખેતીમાં જે સુકારો આવી ગયો છે તેનું સારામાં સારું ચોક્કસપણે નિયંત્રણ કરી શકશે। હવે 50 દિવસના કપાસમાં બીજો સૌથી મોટો પ્રશ્ન હોય તો ખાતર ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં આપવું, તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, 1 એકર એટલે 40 ગુંઠામાં 30 કિલો એમોનિયમ સલ્ફેટ લઈ ખેતરમાં આપી શકે છે। કેમ આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરી તો તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે। કારણ કે જો આપણે યુરિયા ખાતર આપીએ તો યુરિયા ખાતર વધુ પડતા વરસાદના કારણે જમીનમાં ઉતરી જાય છે અને છોડનો પૂરતું પોષણ મળતું નથી। જ્યારે એમોનિયમ સલ્ફેટમાં જે નાઇટ્રોજન આવેલો હોય છે તે છોડને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને બીજું એક કન્ટેન એમોનિયમ સલ્ફેટમાં આવે છે જે સલ્ફરનું કામ એ છે કે જે કપાસના જીંડવામાં જે દાણા બને છે તે દાણામાં તેલની ટકાવારી વધારે છે અને દાણાનું વજન વધારે છે, જેથી અલ્ટરનેટિવ ફાયદો ખેડૂતોને થાય છે, જેથી કપાસનું વજન પણ વધારી શકાય છે। તો ખેડૂત મિત્રો, 1 એકરમાં એટલે 40 ગુંઠામાં 30 કિલો એમોનિયમ સલ્ફેટ આપવું। બીજા ખાતરની વાત કરીએ તો 25 કિલો પ્રમાણે પોટાશ ખાતર 50 દિવસના કપાસમાં ખેડૂત મિત્રો આપી શકે છે। તો ખેડૂત મિત્રો, 50 દિવસના કપાસમાં 30 કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર અને 25 કિલો પોટાશ ખાતર 1 એકરમાં ખેડૂત મિત્રો આ ખાતર આપી શકે છે। હવે 50 દિવસના કપાસમાં ત્રીજા સૌથી મોટા પ્રશ્નની વાત કરીએ તો કપાસની ખેતીમાં લીલા તડતડિયાનું નુકસાન। લીલા તડતડિયાની ઓળખની વાત કરીએ તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સામાન્ય રીતે તે તડતડિયા પીળા, લીલા અને સફેદ રંગના જોવા મળે છે। જો તેના નુકસાનની વાત કરીએ તો આ લીલા તડતડિયા સામાન્ય રીતે પાનની નીચેની તરફ રહી પાનમાંથી રસ ચૂસે છે, આના કારણે પાન અંદરની તરફ વળી જાય છે, જેના કારણે પાન પીળા પડી જાય છે, સુકાઈ જાય છે અને ખરતા પહેલાં ભૂખરા રંગના થઈ જાય છે, પાંદડાની કિનારી લાલ અને ભૂરા રંગની જોવા મળે છે,
जो आ तरतड़ियानु सामान्य रीते नियंत्रण करवामां ना आवे तो छोड़नी वृद्धि अटकी जाए छे, फूल खरवा मांडे छे अने नाना झींडवा परिपक्व थता पहेला ज खरी पड़े छे। तो खेडूत मित्रों, कपासनी खेतीमां लीला तरतड़ियानुं नुकसान तमने जोवा मळी रह्युं छे, तो नियमित अने समयसर तेना पगला लेवा जरूरी छे। जो तेना नियंत्रणनी वात करिए तो इमिडाक्लोप्रिड 30% SC दवा जे मार्केटमां सुपर कॉन्फिडन नामे मळी रहे छे, तेनुं प्रमाण 10 ml एक पंपमां लई जो छंटकाव करवामां आवे तो लीला तरतड़ियानुं सारा એવા પ્રમાણમાં નિયંત્રણ કરી શકાય છે। બીજા નંબરે વાત કરીએ તો UPL કંપનીનું ઉલાલા કે જેમાં ફ્લોનિકામાઇડ 50% WG કન્ટેન આવે છે, તેના પ્રમાણની વાત કરીએ તો 8 gram 15 લિટરના પાણીમાં મિક્સ કરી ખેતરમાં છંટકાવ કરવો। ત્રીજા નંબરે વાત કરીએ તો PI કંપનીની ઓસિન દવા કે જેમાં ડાયનેટોફ્યુરાન 20% SG કન્ટેન આવે છે, કે જેનું એક પંપમાં 8 gram લઈ છંટકાવ કરવામાં આવે તો લીલા તરતરિયા વિરુદ્ધ અસરકારક નિયંત્રણ કરી શકાય છે। તો ખેડૂત મિત્રો, આ વાત હતી 50 દિવસના કપાસના પાકમાં કયા કયા ખેતી કાર્યો કરવા, ક્યારે ખાતર આપવું, ક્યારે દવા આપવી, ક્યારે ફૂગનાશક દવા મારવી, તેના વિશેની વિગતવાર કૃષિ માહિતી। તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ને જો અમારી YouTube ચેનલ ખેડૂત પરિવારમાં તમે નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો। આભાર, જય જવાન, જય કિસાન।